નમસ્તે બાળકો, ધોરણ 3 વિષય ગુજરાતી. ગુજરાતીની અંદર પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું. બાળકો, આ પાઠની અંદર આપણે એક પતંગિયાનું કાવ્ય જોયું, પાઠની સમજૂતી મેળવીને બાળકો વાર્તા પણ સાંભળી. સરસ મજાની પતંગિયાની વાર્તા હતી કે પતંગિયું કેવી રીતે બને છે, કેવી રીતે એ નાનું ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી એના ઉપર કોસેટો બંધાય, કોસેટામાંથી એ પતંગિયું બને છે, કેવી રીતે બને છે તેની આપણે માહિતી મેળવીને બાળકો હવે થોડાક આપણે પ્રશ્નો જોઈએ. બાળકો, ટૂંકા પ્રશ્નો છે, હું પ્રશ્નના જવાબની સમજૂતી આપીશ. બાળકો, આ પ્રશ્નો તમારે ઘરે તૈયાર કરવાના રહેશે. ચલો બાળકો, લીમડાના પાન પર કાળા કેમ હતા, કાળા કેમ પડેલા હતા, લીમડાના પાન પર કાળા કેમ હતા? તો બાળકો, તમે એ પાઠની અંદર સમજૂતી જોઈ ને કે લીમડાના પાન પર કાળા કેમ હતા, તો એ પાન પર રહેલી ઈયળો એ પાંદડા ખાતી હતી, તેથી તેની ઉપર કાળા હતા. જે પતંગિયાના ઈંડા હતા ને, એ પતંગિયાના ઈંડામાંથી ઈયળ નીકળી, એ ઈયળ એ પતંગિયાના લીમડાના પાન ખાતી હતી, એટલે એની ઉપર કાળા હતા. બરાબર બાળકો? ચલો બાળકો, પ્રશ્ન નંબર 2, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ હતી? તો બાળકો, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ હતી? તો ઈવાને એક પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ જ ગમ્યું હતું. એ પતંગિયું લેવા માટે એની પાસે ગઈ, એટલે એ પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા ઘણા બધા પણ પતંગિયા ઉડી ગયા, તેથી એ ઉદાસ થઈ ગઈ. બરાબર બાળકો? કેમ કે એને પીળા રંગનું પતંગિયું, ઘણા બધા પતંગિયા હતા એમાંથી એને પીળા રંગનું પતંગિયું જ ખૂબ ગમ્યું હતું, પણ એને પકડવા ગઈ તે સાથે જ એ પતંગિયા બધા ઉડી ગયા. ચલો બાળકો, ત્રીજો પ્રશ્ન, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ પડી ન ગયા? તો ધક્કો લાગ્યો છતાં પાંદડા પરથી જે ઈંડા હતા એ કેમ ના પડી ગયા? તો બાળકો, એ ઈંડા પાંદડા સાથે ચોંટેલા હતા, એ ઈંડા પાંદડા સાથે શું હતું, ચોંટેલા હતા, તેથી તે પડી ગયા નહીં. એ ઈવા અને ખીજનો મીઠા લીમડાને ધક્કો લાગ્યો તો પાંદડા ઉપર જે ઈંડા હતા ને તો પણ પડ્યા નહીં. કેમ ના પડ્યા? કેમ કે એ મીઠા લીમડાના પાન પર જે ઈંડા હતા ને એ પાન સાથે ચોંટેલા હતા, તેથી તે પડ્યા નહીં. ચલો પ્રશ્ન નંબર 4, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા હતા? તો બાળકો, દ્વિજ અને ઈવા બંને ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા હતા? કયો પિલ્લુ? જે એ લોકોએ બોક્સમાં એક પાન સાથે મૂક્યું હતું ને, એ પિલ્લુની સંભાળ ક્યારે ક્યારે લેતા હતા? તો બાળકો, એ દ્વિજ અને ઈવા બંને નિશાળે જતા પહેલા અને આવીને એ પિલ્લુની સંભાળ લેતા હતા. સવારે વહેલા ઉઠે ત્યારે અને ઊંઘતા પહેલા પણ એ લોકો એ પિલ્લુને એકવાર જોઈ લેતા હતા કે પિલ્લુ કેવી પરિસ્થિતિમાં છે, એની સ્થિતિ કેવી છે, એટલે એ લોકો નિશાળે જતા પહેલા અને આવતા પછી જતા આવતા પિલ્લુની સંભાળ રોજ સવાર સાંજ લેતા હતા. ચલો, ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું હતું? તો ઈવાને પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ જ ગમી ગયું હતું. ઈવાને કયું પતંગિયું ગમ્યું હતું? તો પાઠની અંદર છે ને બાળકો કે ઈવાને પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ જ ગમ્યું હતું. નંબર 6, પ્રશ્ન નંબર 6, પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે શું હતું? તો બાળકો, જ્યારે ઈવા અને દ્વિજ ઘણા બધા પતંગિયા હતા ને એ બધા ઉડી ગયા, ત્યારે એ મીઠા લીમડા પાસે ગયા તો એ પાંદડા ઉપર ઝીણા ઝીણા ટપકા વાળું કશું હતું, એ શું હતું? તો એ ઈંડા હતા. શું હતું? ઈંડા હતા. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું હતું તે ઈંડા હતા. શું હતું? ઈંડા હતા. ચલો પ્રશ્ન નંબર 7, દ્વિજે કોનું પાનામ પીલું પાડ્યું હતું? તો દ્વિજે કોનું નામ પીલું પાડ્યું હતું? તો ઈયળનું નામ. એ જે નાની ઈયળ એ પાંદડા ઉપરથી લાવ્યા હતા ને, એનું નામ એમને પીલું પાડ્યું હતું. ચલો, 8મો પ્રશ્ન,
क्यों बाहर आयु पोसेडो तूटता देवाथी जीवडु एटले के पतंगियु बाहर आयु। चलो नवमो प्रश्न, पतंगियानी चार अवस्था लखो। तो पतंगियानी अवस्था अपने मानस की अवस्था होय छे ने, कई कई होय छे? तो बालपण होय छे, जारे नाना होय बालपण कहेवाय, पछी मोटा थईए ने जुवानी कहेवाय, कहेवाय ने, अने एनाथी अपनी उम्र थाय तो ग्रेड पण कहे छे वृद्ध वृद्धावस्था होय छे ने। आ अपनी अवस्थाओ छे बाळको, होय छे યુવાનીની, બાળપણની બરાબર, અને વૃદ્ધાવસ્થા હોય છે ને, એ અવસ્થાઓ છે। એવી રીતે પતંગિયાની અવસ્થાઓ કઈ કઈ છે? તો પહેલી અવસ્થા કઈ હતી? ઈયળ, એ નાની હોય એટલે ઈયળો કહેવાય। કેવી કહેવાય? ઈયળ, નાની એટલે ઈયળ। પછી શું કઈ? પહેલા ઈંડું હતું, પતંગિયાની ચાર અવસ્થામાં પહેલા નાનું શું હતું? ઈંડું, બરાબર। એ ઈંડામાંથી શું બની? ઈયળ। ઈયળ પછી એનું શું બંધાયું? એની ઉપર કોસેટો, અને કોસેટામાંથી એ પતંગિયું બન્યું। એ ચાર એની અવસ્થા છે, ઈંડું, ઈયળ, કોસેટો અને પતંગિયું। આ ચાર પતંગિયાની અવસ્થાઓ છે, બરાબર બાળકો। આ પ્રશ્નોનો તમારે ઘરે અભ્યાસ કરવાનો। ચલો બાળકો, આપણે ટૂંકા પ્રશ્નોનો અભ્યાસ કરીને હવે થોડા લાંબા પ્રશ્નો અને ખરા ખોટાનો અભ્યાસ કરીએ। પહેલો પ્રશ્ન છે લાંબા પ્રશ્નની અંદર, પહેલો પ્રશ્ન શું છે કે દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? તો બાળકો, દ્વિજ અને ઈવાએ ફાટી આંખે એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું એટલે કે નવાઈ પામવું, એટલે દ્વિજ અને ઈવાએ ફાટી આંખે શું જોઈ રહ્યા હતા? તો જે ખોખાની અંદર એ લોકોએ જે ઈયળ મૂકી હતી ને, એ ઈયળ એમને દેખાઈ નહીં, અને એ ઈયળ જયારે એમને ખોખાના પાંદડા આગા પાછા કર્યા ત્યારે એ ઈયળ એક જગ્યાએ શાંત પડી હતી। એ ઈયળ શું હતી? શાંત પડી હતી, અને એની અંદર જે એની ઉપર જે કોસેટો હોય છે ને, એનો રંગ ઘાટો લીલો થઈ જાય છે, અને તે શાંત પડી હોય છે। જ્યારે દ્વિજ અને ઈવા ફાટી આંખે જોયું કે ખોખામાંનો પિલ્લું શાંત થઈ ગયો છે, દ્વિજ અને ઈવાએ જ્યારે જોયું તો ખોખામાંનો જે પિલ્લું છે એ શાંત થઈ ગયો છે, અને તેના કોસેટાનો રંગ ઘાટો લીલો થઈ ગયો છે, અને એકદમ શાંતિથી ખોખાની અંદર શાંત પડી રહ્યો છે, બરાબર। ચલો પ્રશ્ન બે, દ્વિજ અને ઈવા પિલ્લુની કેવી રીતે ભાળ લેતા હતા? તો રોજ દ્વિજ અને ઈવા પિલ્લુની કેવી રીતે સંભાળ લેતા હતા? તો ખોખામાંના પાંદડા, રોજ એ નવા પાંદડા નાખતા હતા, જૂના પાંદડા એ લોકો ખાલી કરી અને નવા પાંદડા ઉમેરતા હતા, અને રાત્રે સૂતા પહેલા એ ઈયળની એટલે કે એ પિલ્લુની સંભાળ રોજ એક વાર લેતા જતા, સુવા જાય એ પહેલા એક વાર એ જોઈ આવે, અને એ ખોખાને સાફ રાખતા હતા, ચોખ્ખું રાખતા હતા, અને નવા પાંદડા ઉમેરતા હતા, કેમ કે રોજ એ ઈયળે પાંદડા ખાઈ જતી હતી ને, એટલે નવા પાંદડા ઉમેરે, ખોખાને ચોખ્ખું રાખે, અને રોજ સુતા પહેલા એક વાર એને સંભાળ લેતા હતા। ચલો ત્રણ, કોસેટો તૂટતા શું થયું? તેની કેવી સ્થિતિ થઈ? તો જ્યારે કોસેટો તૂટ્યો તો શું થયું હતું? તો એમાંથી એક જીવડું બહાર આવ્યું, પણ એ જીવડા પર એટલે કે એના પર પાંખો હતી, પણ તે જીવડા સાથે ચોંટેલી હતી। જે કોસેટો તૂટ્યો એમાંથી શું બહાર આવ્યું? જીવડું, પણ તેની પર પાંખો હતી, પણ એ ચોંટેલી હતી, બરાબર। એવી સ્થિતિ થઈ। ચલો હવે ખરા ખોટા, પતંગિયાના ઈંડા લખોટી જેવા હતા? તો બાળકો, પતંગિયાના ઈંડા લખોટી જેવા હતા? ના, નાના ટપકા જેવા હતા। તો આ વાક્ય શું છે? ખોટું। મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા, તો જ્યારે ઈવાને પીળું પતંગિયું ગમ્યું તે પકડવા ગયા, તો મીઠા લીમડા ઉપર કેટલા ઘણા બધા પતંગિયા હતા? તો આ વાક્ય
साचू छे। પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગઈ હતી ખોખાની અંદર। એ લોકો રોજ એને નવા નવા પાંદડા નાખતા, પૂણા પૂણા પાંદડા લાવે અને એ મીઠા લીમડાની અંદર, એ મીઠા લીમડાના પાન એ ખોખાની અંદર નાખતા હતા, એટલે એ પાંદડા ખાઈ ખાઈને ઈયળ કેવી થઈ ગઈ હતી, પહેલવાન થઈ ગઈ હતી। આ વાક્ય પણ સાચું છે। વીજ કોષેટાને દબાવીને તપાસ્યો, આ વાક્ય ખોટું છે। મીઠા લીમડા પર જઈને બેઠું, તો પતંગિયું ઉડતું ઉડતું ક્યાં જઈને બેઠું, મીઠા લીમડા પર જઈને બેઠું। આ વાક્ય સાચું છે। દ્વિજ કડવા લીમડાના થોડા પાન તોડી લાવ્યો, દ્વિજ કડવા લીમડાના, તો એ કડવા લીમડાના પાન ખોખાની અંદર નાખે છે ના, તો કયા પાન હોય છે, મીઠા લીમડાના પાન તોડી લાવે છે। તો આ વાક્ય કેવું છે, કડવો લીમડો નતો, આ પાટલી અંદર કયો લીમડો છે, મીઠો લીમડો। કોસેટો એકદમ કઠણ હતો, તો કોસેટો કઠણ હતો, ઈયળ ઉપર જે કોસેટો બંધાય છે એ કઠણ હતો। તો આ વાક્ય શું છે, સાચું। બરાબર બાળકો, આ પ્રશ્નોના જવાબ અને ખરા ખોટાનો અભ્યાસ કરવો।